ગૌ તમ ધને કાનો માત્ર ઢોલ
ગૌતમ ઢોલ વગાડે છે. નાને કાનો પે માત્ર નવ તમ, નવ તમ વને કાનો પા, વને કાનો માત્ર વો ફાવો. આ પાવો છે એટલે વગાડે છે, આપણે કાણાવાળી પૂરી હોય છે પાવો કહેવાય એને. વગાડે છે નવતમ પાવો વગાડે છે, આ નવતમ જે છે એ પાવો વગાડે છે. સને કાનો માત્ર સૌરભ, સૌરભ તને કાનો તાલ મિલાવે છે, સૌરભ તાલ મિલાવે છે. અહીંયા જે બેઠો છે તબલા વાદન કરવા માટે, એ શું કહે છે કે સૌરભ આ જે ગાય છે ગૌરવ ગીત, એની સાથે તાલ મિલાવે છે, સૌરભ તાલ મિલાવે છે. સૌમિલ સને કાનો બે માત્ર સૌ, મને રસય મિલ, સૌમિલ કને કાનો પાઠ, સૌમિલ પાઠ લખે છે. આ જે સૌમિલ છે એ લખી રહ્યો છે, સૌમિલ છે એ શું કરે છે કે સૌમિલ પાઠ લખી રહ્યો છે, સૌમિલ પાઠ લખે છે. મને કાનો બે માત્ર મૌલ, અને રસોઈ લીક, મૌલિક મૌલિક. અને કાનો બે માત્ર ઔષધ, અને હૃદય પી એ છે, મૌલિક ઔષધ પીએ છે. આ કોણ છે? મૌલિક છે, એની દવા છે તો દવા પીએ છે. ઓકે, જ્યુસ નથી, શરબત નથી, પણ દવા છે. તો કહે છે કે મૌલિક ઔષધ પીએ છે. તો અહીંયા ફરીથી આપણે જોઈશું, સાથે માત્ર એડ કરી દીધી, હવે હવે ફરીથી આપણે રીડ કરીશું કે ગૌરવ ગીત ગાય છે. આ જે ગૌરવ છે એ ગૌરવ ગીત ગાય છે, ગૌરવ ગીત ગાય છે. ગૌતમ ઢોલ વગાડે છે, ગૌતમ ઢોલ વગાડે છે. નવતમ પાવો વગાડે છે, આ જે નવતમ છે એ પાવો વગાડે છે. સૌરભ તાલ મિલાવે છે, સૌરભ તાલ મિલાવે છે. સૌમિલ પાઠ લખે છે, સૌમિલ જે છે એ પાઠ લખે છે. અને મૌલિક ઔષધ પીએ છે, મૌલિક જે છે એ ઔષધ એટલે કે દવા પીએ છે. તો અહીંયા આપણે અવની માત્રાના સેન્ટેન્સ, અવની માત્ર કેવી રીતે લખતા અને વાંચતા શીખવી એના દ્વારા એ આપણે અહીંયા આ રીતે વાંચીએ રીડ કરીએ તો એ આપણે લખતા અને વાંચતા આના ઉપરથી આપણે શીખી શકીએ છીએ. તો આ તમારે ઘરે પણ રીડ કરવાનું છે, માત્રા એડ કરીને. ઓકે, અને આવા કેટલાક બીજા શબ્દો પણ જે છે રોજિંદા જીવનમાં, તો એ તમે તમારી રીતે સેન્ટેન્સ લખી શકો છો. આગળ જોઈએ ન્યુ વર્ડ્સ. વાંચો અને બોલો, વાંચો અને બોલો. ઘને કાનો બે માત્ર ગૌરવ, ગૌરવ. ઘને કાનો બે માત્ર ગૌતમ, નને કાનો બે માત્ર નૌતમ. સને કાનો બે માત્ર સૌરભ, સને કાનો બે માત્ર સૌ, મને રસ્વૈમી સૌમિલ. મૌલિક ઔષધ શબ્દ ગ્લોસરી છે, એ તમારે નોટબુકમાં લખીને લર્ન કરવાની છે. આગળ જોઈએ મહાવરો. તો મહાવરો જોઈએ આપણે, ચિત્રો ઓળખો, શબ્દો વાંચો અને લખો. અહીંયા મહાવરોમાં આગળની જેમ ચિત્રો તમને આપેલા છે, ચિત્રોને ઓળખવાના છે અને અવની માત્રાવાળા શબ્દો નીચે આપેલા છે. એ જે શબ્દો આપેલા છે એને તમારે નીચે સુંદર અને સારા અક્ષરે કોપી કરવાના છે. તો અહીંયા આપણે જોઈએ, સૌ પ્રથમ પહેલું ચિત્ર શેનું આપેલું છે? સૌ પ્રથમ પહેલું ચિત્ર શેનું આપેલું છે? નાવ જેવું દેખાય છે ને તો નૌકા, એને આપણે ગુજરાતીમાં નૌકા કહેવાય, નાવ હિન્દીમાં કહેવાય અને નૌકા. તો નૌકા લખવામાં નૌકા, નૌ તો નૌ, નૌ ન પ્લસ ઔ, ન પ્લસ ઔ તો નૌ. નને કાનો બે માત્ર નૌ, કને કાનો કા, નૌકા નૌકા. અહીંયા શેનું ચિત્ર દેખાય છે? દવાની બોટલ છે, નીકળી છે, ગોળી છે, તો ઔષધ. શેનું ચિત્ર છે? ઔષધ દવા. તો અને કાનો બે માત્ર ઔષધ, ઔષધ. આગળ જોઈએ શેનું ચિત્ર આપેલું છે? ગૌતમ બુદ્ધ, ગૌતમ બુદ્ધ તમે નામ સાંભળ્યું હશે. તો ગૌતમ બુદ્ધ, અહીંયા એકંદર ખાલી ગૌતમ જ નામ લેવાનું છે. તો ગને કાનો બે માત્ર ગૌતમ, ગૌતમ. અહીંયા આપણે મહાવરો પૂરો થાય છે. આગળનો આગળ જોઈએ સ્વાધ્યાય. આ મહાવરો છે, આગળ જ બાકી છે. આ વાંચો અને લખો, વાંચો અને લખો. અહીંયા ચિત્રો આપેલા નથી, શબ્દો જ આપેલા છે. તો શબ્દો
વાંચીને ફરીથી એ સુંદર અક્ષર બનાવી છે લખવાના છે જોઈએ અહીંયા સને કાનોની માત્ર સૌ મરે રસ્વેમી લ સૌમી 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 અહીંયા તે તમારે સુંદર અક્ષરમાં લખવાનું છે બીજો છે મને કાનોની માત્ર મૌલ અને રસ્વેમી મૌલિક મૌલિક પણ નામ છે સને કાનોની માત્ર સૌર હોય પણ આપણે જોયું કે સૌરભ નામ છે કને કાનોની માત્ર કૌશલ કૌશલ વને કાનોની માત્ર બહુ મને રસ્વેમી ભૌમિક એ પણ નામ છે ભૌમિક તમારે આ રીતે માત્ર એડ કરીને સાથે સાથે લખવાનું છે અને બોલવાનું છે કે જેથી કરીને તમને અની ઔની માત્ર રિમાઇન્ડ રહે યાદ રહે નને કાનોની માત્ર નવ તમ નવ તમ ગને કાનોની માત્ર ગૌરવ ગૌરવ મને કાનોની માત્ર મૌખિક મૌખિક અહીંયા અમારું કમ્પ્લીટ થાય છે આગળનો સ્વાધ્યાય છે સ્વાધ્યાય આપણે ઓનલાઈન ક્લાસીસમાં અભ્યાસ કરીશું તો થેન્ક યુ ઓલ ઓફ યુ આ માત્ર સમજમાં ના